નમસ્કાર મિત્રો, મોટી મોટી હોટલના નવ એવા સિક્રેટ કે જે ક્યારેય નથી આવતા ગ્રાહક સામે, તો આ વિડીયો જરૂર જુઓ અને ધ્યાન રાખજો. જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારીએ ત્યારે સારામાં સારી હોટેલ શોધવાનું કામ પણ કરીએ છીએ. એ જ હોટલમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે ત્યાંનો સારો અનુભવ લઈએ છીએ, તો ઘણીવાર આપણને આપણી પસંદ પર અફસોસ પણ કરીએ છીએ. ચાલો આજે અમે તમને જણાવીએ કે થોડી એવી ટિપ્સ કે જે હવે તમને જ્યારે પણ ફરવા જશો ત્યારે કામ લાગશે. આવો તમને હોટલની એવી વાતો જણાવીએ કે જે હોટલ વાળા ક્યારેય પોતાના ગ્રાહકને જણાવતા નથી. નંબર 1, કોઈ પણ રૂમ તમને અડધી કિંમતે મળી શકે છે. હોટેલમાં ખાલી રૂમ એ બહુ સસ્તામાં આપી દેતા હોય છે, અને આથી સાથે તેઓ રૂમનું ભાડું એ ક્યારેય કોઈને જણાવતા નથી. કારણ કે ઘણીવાર તેમને એવા ગ્રાહક મળતા હોય છે જે રૂમની માટે મોં માંગ્યા ભાવ આપતા હોય છે. જો તમે કોઈવાર ધ્યાન આપ્યું હોય તો ઓનલાઈન બુકિંગ સમયે આપણને રૂમની જાહેરાત દેખાતી હોય છે, ત્યારે હોટલનું નામ લખેલું નથી આવતું, પણ જ્યારે તમે રૂમનું બુકિંગ કરશો ત્યારે હોટલનું નામ આપણી સામે આવે છે. તે હંમેશા આપણને 3-star થી 4-star હોટેલ જ આપણને દેખાય છે. આવામાં જે આપણે રોકાવું હોય એ જગ્યાની પસંદગી કરી શકીએ છીએ, અને આમાં ઘણીવાર રિઝર્વેશન કેન્સલ કરવું શક્ય નથી હોતું. હજી એક મહત્વની વાત તમને જણાવી દઈએ કે જો તમે સાંજે 6 વાગ્યા પછી રૂમ બુક કરો છો તો સવારના પ્રમાણે ભાડું એ સસ્તું હશે. નંબર 2, બુકિંગ કરો ત્યારે તમે ભાવતાલ કરી શકો છો. હોટલમાં જ્યારે તમે રૂમ બુક કરાવો છો ત્યારે તમને 30% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. એટલા માટે જો કોઈ વ્યક્તિએ સીધો જ હોટલ પર જાય કે પછી ફોન કરીને બુકિંગ કરે તો તેમાં સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ખાસ ત્યારે ડિસ્કાઉન્ટ મળી શકે જ્યારે એક એરિયામાં હોટલો બહુ ઓછી હોય. નંબર 3, હોટેલમાં મળતી મફત સેવાઓ. હોટેલમાં ચેક ઇન કરીએ ત્યારે ત્યાં તમને શું ફ્રીમાં મળવાનું છે તેની જાણકારી લેવાનું ભૂલતા નહીં, કારણ કે હોટેલમાં બોટલ વાળું પાણી, ઇસ્ત્રી, ફોન ચાર્જર અને બોર્ડ ગેમ જેવી ઘણી સર્વિસ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. અમુક હોટેલ્સમાં ટેક્સની સર્વિસ પણ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. આ સિવાય અમુક વાર અમુક હોટેલોમાં તે નજીકની કોઈ જગ્યાએ થવા વાળા કોન્સર્ટની ટિકિટો કે પાસ પણ મંગાવી શકો છો. અહીંયા જરૂર પડે ત્યારે ડોક્ટરને પણ બોલાવી શકો છો. ઘણી વાર હોટેલમાં નાસ્તો પણ આપવામાં આવતો હોય છે. નંબર 4, પરમિશન વગર બીજી હોટેલમાં મોકલી શકે છે. હોટેલમાં અવારનવાર એ વધારે અને વધારે બુકિંગ થાય એના માટે ઘણી સ્કીમ મુકતા હોય છે, અને ઘણી વાર જગ્યાથી વધારે બુકિંગ પણ કરી લેતા હોય છે. આવું એ લોકો એટલા માટે કરતા હોય છે કે જો કોઈ વ્યક્તિએ બુકિંગ કેન્સલ કરાવે તો તેમનો રૂમ એ ખાલી રહે નહીં, અને જો કેન્સલ ન થાય તો તેમને તેઓ બીજી હોટેલમાં શિફ્ટ કરી શકે છે. આવું થાય ત્યારે તમે હોટેલ વાળા લોકોને મોંઘા રૂમો કે પછી ફ્રીમાં ફરવા જવા માટેની માંગણી કરી શકો છો. નંબર 5, રૂમ હંમેશા નથી હોતા સાફ. હોટલના દરેક રૂમમાં કોઈ ને કોઈ રોકાતું જ હોય છે, એટલે દર વખતે તમે ચેક ઇન કરો ત્યારે રૂમની સફાઈ સારી રીતે કરવામાં આવી છે કે નહીં તેનું બરાબર ચેક કરી લેવું. નંબર 6, દરેક રૂમ એક સરખા નથી હોતા. જ્યારે પણ તમે કોઈ રૂમ બુક કરો ત્યારે રિસેપ્શન પર તમને જણાવવામાં આવે છે કે દરેક રૂમ એક સરખા જ છે, પણ હકીકતમાં એવું હોતું નથી. એક જાણકાર વ્યક્તિનું કહેવું છે કે લગભગ દરેક હોટેલના દરેક રૂમે અલગ અલગ હોય છે. દરેક રૂમની કોઈ ને કોઈ વિશેષતા હોય છે. અમુક રૂમમાં બાથરૂમ મોટું હોય તો કોઈમાં બારી બહારના દ્રશ્યો સારા હોય. તમે એક વાત હંમેશા યાદ રાખજો કે ખૂણાવાળો રૂમ એ હંમેશા મોટો હોય છે, એટલે જ્યારે તમે રિસેપ્શન પર બુકિંગ કરાવો ત્યારે આ માહિતી પૂછીને જ બુક કરાવજો. નંબર 7, રિસેપ્શન વાળા લોકો તેની સલાહ આપતા હોય જેનાથી તેમને પૈસા મળતા હોય. જ્યારે પણ તમે કોઈ હોટેલમાં રોકાશો તો રિસેપ્શન પરથી તમને એવી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવશે જ્યાંથી તેમને સારી એવી કમાણી થતી હશે. તેઓને તમારી પસંદ નાપસંદની કોઈ પરવા નથી હોતી, તેઓ ફક્ત તેમનો જ ફાયદો જોતા હોય છે. આવામાં તમે આસપાસના લોકો કે પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. નંબર 8, ફરિયાદની જરૂરત લાગે તો અવશ્ય ફરિયાદ કરો. જો તમને તમારા રૂમમાં કોઈ તકલીફ હોય તો તેને અવગણશો નહીં, તરત જ તેના વિશે ફરિયાદ કરો. કારણ કે હોટેલ સર્વિસે ક્યારેય નહીં ઈચ્છે કે તેમનો ગ્રાહક એ નારાજ થઈને તેમની હોટલ પરથી ચાલ્યો જાય. એટલા માટે તમને ખુશ કરવાનો એ પૂરતો પ્રયત્ન કરશે. નંબર 9, રૂમમાં આપેલ તિજોરી કે લોકર પર ભરોસો કરવો નહીં. હોટેલના રૂમમાં તમને તમારો કિંમતી સામાન રાખવા માટે કોઈ તિજોરી કે પછી લોકર આપવામાં આવ્યું હોય તો તેનો ભરોસો ક્યારેય કરવો નહીં. જો તમે વસ્તુને હોટેલ પર રાખવા માંગો છો તો તેને રિસેપ્શન પર જમા કરાવી દો. આમ કરવાથી તમને તમારા સામાનની રિસિપ્ટ પણ મળશે. જો તમે અત્યાર સુધી અનેક હોટેલોમાં રહી ચૂક્યા છો તો પણ કદાચ તમને આ બધી માહિતીની જાણકારી નહીં હોય. હવે જ્યારે પણ તમે કોઈ હોટેલમાં રૂમ બુક કરાવો ત્યારે અહીંયા જણાવેલી માહિતી પર ધ્યાન જરૂર રાખજો. આ માહિતી તમારા દરેક મિત્રો અને પરિવારજનો સુધી પહોંચાડો. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરો.